हेलो स्टूडेंट, गुड मॉर्निंग। आज आप जुशु ऑनलाइन क्लासेस में स्टैंडर्ड एट आप सब्जेक्ट है कम्प्यूटर। आज आप जुशु चेप्टर सेवन, चेप्टर सेवन राइटर इम्प्रेस पुनरावर्तन। बराबर, राइटर इम्प्रेस अपने आगर पण जोई गया छे, छ सात आठ मां छ अने सात मां पण जोई गया छे। आजे आपणे फरीथी जोवानुं छे राइटर अने इम्प्रेस। बराबर, जेनी अंदर राइटर विशे आपणे माहिती लई लीधी छे, राइटर ना मेन्यू जोई लीधा छे, पेज सेटअप थी लई अने आपणे दरेक वस्तु जोई लीधी छे कि कई रीते थाय छे। बराबर, एनी अंदर तमने जे कंई पण प्रेक्टिकल आपवानुं छे ए पण आपणे आपी दईशुं। हवे आजे आपणे स्टार्ट करीए छे लाइब्रेरी ऑफिस इम्प्रेस। बराबर, इम्प्रेस शुं छे एना विषे आज आपणे माहिती લેવાની છે। બરાબર, રાઇટર નું જોઈ ગયા, હવે આપણે જોઈ લઈએ ઇમ્પ્રેસ। તો ઇમ્પ્રેસ એ શું છે? સૌથી પહેલા તો ઇન્ટ્રોડક્શન આપણે આપી દઈએ। ઇન્ટ્રોડક્શન શું થશે એનું? તો રાઇટર નું જે ઇમ્પ્રેસ જે છે, બરાબર, એક એવો પ્રોગ્રામ છે, સાના ઉપર કામ કરે છે, એનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે એની માહિતી આપણે લેવી જરૂરી છે। જો આપણને ખ્યાલ હશે કે ઇમ્પ્રેસ પ્રોગ્રામ શું છે, બરાબર, એ કઈ રીતે ચાલુ કરાય છે, એનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે અને એને શા માટે આપણે યુઝ કરીએ છીએ, જો આપણને ખબર હશે, એની બેઝિક માહિતી આપણને ખબર હશે, તો આપણે એનો ઉપયોગ કરી શકીશું અને એના વિશે વધારે જાણી શકીશું। બરાબર, તો તમને અહીંયા કહેવામાં આવ્યું છે કે ઇમ્પ્રેસ એ વિવિધ વિષયની આકર્ષક રજૂઆત માટે વપરાતું પ્રચલિત પ્રેઝન્ટેશન સોફ્ટવેર છે અને આપણે શું કહીશું ઇમ્પ્રેસને? ઇમ્પ્રેસ એ શું છે? આકર્ષક રજૂઆત માટે, આકર્ષક રજૂઆત માટે વપરાતું પ્રેઝન્ટેશન સોફ્ટવેર। પ્રેઝન્ટેશન સોફ્ટવેર, સોફ્ટવેર કોને કહેવાય એ તો તમને દરેકને ખ્યાલ છે, બરાબર, કે સોફ્ટવેર આપણે હાર્ડવેર અને સોફ્ટવેર આગળના ક્લાસમાં આપણે શીખી ગયા છે કે સોફ્ટવેર કોને કહેવાય। હવે આકર્ષક એટલે અટ્રેક્ટિવ, બરાબર, કે જે લોકોનું આકર્ષણ એટલે કે ધ્યાન પોતાની બાજુ આકર્ષે છે, એવી રીતે એને આપણે કહીશું આકર્ષક એટલે કે અટ્રેક્ટિવ। બરાબર, અટ્રેક્ટિવ એટલે આકર્ષક, બરાબર, તમારી બાજુ પોતાના બાજુ કોઈ પણ વસ્તુ ધ્યાન ખેંચે એને આપણે આકર્ષણ કહીએ છીએ। રજૂઆત માટે પછી શું વર્ડ યુઝ થયો છે? રજૂઆત એટલે કે કોઈ પણ વસ્તુનું પ્રેઝન્ટેશન, બરાબર, પ્રેઝન્ટેશન રજૂઆત અને આપણે શું કહીશું, જેવી રીતે તમે કોઈ પ્રોજેક્ટ, બરાબર, કોઈ પણ પ્રોજેક્ટ હોય તો તમે એને શું કરો છો? પ્રેઝન્ટ કરો છો, કોઈની પણ આગળ રજૂઆત કરો છો, બરાબર, રજૂઆતને આપણે કહીશું પ્રેઝન્ટ કરવું અને પ્રેઝન્ટેશન એટલે શું કહીશું કે જે તમે સ્લાઇડ શો બનાવો છો એને પ્રેઝન્ટેશન બનાવો છો અને પછી પ્રેઝન્ટ કરો છો, બરાબર, એટલે પ્રેઝન્ટેશન એટલે જે તમે પ્રોજેક્ટ તૈયાર કરો છો એને આપણે પ્રેઝન્ટેશન કહીશું અને જ્યારે તમે કોઈપણની સામે એ વસ્તુને રજૂ કરો છો, રજૂઆત કરો છો એને આપણે કહીશું પ્રેઝન્ટ કરો છો, બરાબર। તો એની અંદર જેવી રીતે કે તમે કોઈ પણ પ્રોજેક્ટ લઈ લો તો એ પ્રોજેક્ટને તમે વધુ આકર્ષક બનાવવા માટે શું કરશો? તો એમાં કલર એડ કરશો, બેકગ્રાઉન્ડ લશો, બરાબર, ચિત્ર મૂકશે, ચાર્ટ મૂકશો, તો એ રીતે તમે તમારું કોઈ પણ પ્રેઝન્ટેશન તૈયાર કરી શકો છો, બરાબર। હવે આની અંદર તમે કઈ કઈ વસ્તુઓ લઈ શકો છો? તો સ્લાઇડ, સરળતાથી સ્લાઇડ, તો તમે જોયું હશે કે મેરેજની જે વિડીયો કે એવું કંઈ તમે જોયું હશે તો એની અંદર શું હોય છે, અને અત્યારે તો એન્ડ્રોઇડ ફોન છે તો એની અંદર તમે પોતાના ફોટોઝનું પણ સ્લાઇડ શો કરી અને વિડીયો બનાવતા હશો સ્ટેટસ વગેરે મૂકવા માટે, કે એની અંદર જે હોય છે કે તમે એક ફોટો જાય છે અપ એન્ડ ડાઉન, બરાબર, અને એની અંદર જે ક્રિએટિવ આઈડિયાઝ હોય છે એને આપણે પ્રેઝન્ટેશન કહી શકીએ, બરાબર। એની અંદર કઈ કઈ વસ્તુઓનું ઉપયોગ થાય છે? ટેક્સ્ટ છે, ટેક્સ્ટ, બરાબર, પછી છે ચિત્ર, પછી આવે આલેખ, પછી આવે પોસ્ટર, પોસ્ટર એટલે ટેબલ,
બરાબર. પછી હવે ધ્વનિ એટલે કે તમે સાઉન્ડ પણ આમાં મૂકી શકો છો અને એનિમેશન. તો આટલી વસ્તુઓ તમે શું કરી શકો છો, તમારા પ્રેઝન્ટેશનની અંદર એડ કરી શકો છો. ટેક્સ્ટ એટલે તમે લખાણ ઉમેરી શકો છો, બરાબર. ટેક્સ્ટ આપણે કોને કહીશું, તો લખાણ. કોઈ પણ લખાણ જ્યારે આપણે ઉમેરવાનું હોય છે તેને આપણે ટેક્સ્ટ કહીએ છીએ. એટલે કે તમે તમારી જે પ્રેઝન્ટેશન છે એમાં કોઈ પણ લખાણ કરી શકો છો. જેવી રીતે તમે કોઈ પ્રોડક્ટ વિશે અગર તમારું પ્રેઝન્ટેશન તૈયાર કરો છો, સપોઝ કે આપણે લઈ લઈએ અમૂલ, બરાબર. તો અમૂલની અલગ અલગ પ્રોડક્ટ હોય છે, બહુ બધી પ્રોડક્ટ હોય છે. જેવી રીતે બટર મિલ્ક થઈ ગયું, મિલ્ક થઈ ગયું, બરાબર, દહીં થઈ ગયું, ચોકલેટ્સ હોય છે, બરાબર, આઈસ્ક્રીમ હોય છે, બહુ બધી અલગ અલગ ચીઝ હોય છે, બટર હોય છે. તો બહુ બધી પ્રોડક્ટ હોય છે જે અમૂલની હોય છે. તો તમે દરેક પ્રોડક્ટને અલગ અલગ ડિસ્ક્રાઇબ કરી શકો છો, બરાબર. કોઈ પણ એક તમે લઈ લો, ચલો અહીંયા સપોઝ કે તમે લઈ લો અમૂલનું મિલ્ક, બરાબર. તો મિલ્કની સામે તમે એનો ફોટોઝ લઈ શકો છો અને એના વિશેની માહિતી, બરાબર. એના વિશે તમારે કંઈ લખવું હોય તો તમે એને ટેક્સ્ટનો ઉપયોગ કરી અને એમાં લખી શકો છો કે મિલ્કની અંદર કઈ કઈ પ્રોડક્ટ ઉમેરવામાં આવે છે, કેટલા એની અંદર કેલ્શિયમ, મિનરલ, બરાબર, વિટામિન્સ હોય છે. તો આ બધું તમે લખવા માટે ટેક્સ્ટનો ઉપયોગ કરી શકો છો. પછી હવે ચિત્ર આપણે વાત કરીએ કે મિલ્ક લીધું છે તમે, બરાબર, અમૂલની પ્રોડક્ટનું. તો તમે મિલ્કની શું કરી શકો છો, કોઈ પણ ચિત્ર એડ કરી શકો છો જેથી વધારે અટ્રેક્ટિવ બને. પ્રેઝન્ટેશનનો મેઇન અર્થ શું છે, આકર્ષક, બરાબર. તો વધારે અટ્રેક્ટિવ બનાવવા માટે તમે એને શું કરો છો, ચિત્ર મૂકો છો, બરાબર. કોઈ પણ વસ્તુ તમે જોશો, તો કોઈ પણ ઓનલાઈન શોપિંગ તમે જુઓ, બરાબર, ઓનલાઈન શોપિંગ કરો તો સૌથી પહેલા તમે શું કહો છો, ચિત્ર જુઓ છો. અને ચિત્ર જોયા પછી તમે વસ્તુને, વસ્તુ જોઈને તમે અટ્રેક્ટ થાવ છો અને પછી એની ડિટેલ જુઓ છો, બરાબર. તેવી રીતે ચિત્ર એ શું કરે છે, અટ્રેક્શનનું સૌથી મોટું કારણ હોય છે. એટલે તમે શું કરો છો, સૌથી પહેલા તો તમારા પ્રેઝન્ટેશનની અંદર ચિત્ર મૂકો છો, બરાબર. પછી આવે આલેખ. તેની અંદર તમે આલેખ પણ ક્રિએટ કરી શકો છો. કઈ રીતે, તો તમારી જે કંપની છે, તમે જે પ્રોડક્ટ લીધી છે એની માર્કેટમાં કેટલી વેલ્યુ છે, બરાબર, એનું માર્કેટિંગ કયા લેવલનું છે, એ પ્રોડક્ટ કેટલું તમને પ્રોફિટ આપે છે, કેટલું લોસ આપે છે, તો એ માહિતી જણાવવા માટે પણ તમે શું કરી શકો છો, આલેખનો ઉપયોગ કરી શકો છો. પછી આવે છે કોષ્ટક, બરાબર. કોષ્ટક એટલે શું, તો ટેબલ. તો ટેબલ તૈયાર કરી શકો છો અને ટેબલની અંદર પણ તમે અમૂલ લખી અને એની જેટલી પણ પ્રોડક્ટ હોય એ પ્રોડક્ટ વિશે તમે ટેબલ લખી શકો છો, બરાબર. એમાં કઈ કઈ વસ્તુનો ઉપયોગ થાય છે, કેટલું વેચાણ છે, એની કિંમત શું છે, દરેક રીતે તમે એનું કોષ્ટક તૈયાર કરી શકો છો, બરાબર. એટલે આપણે કોષ્ટક પણ લઈ શકીએ છીએ. ધ્વનિ એટલે કે સાઉન્ડ, બરાબર. ધ્વનિ એટલે શું લઈ લઈશું આપણે, સાઉન્ડ. તો તમે કોઈ પણ સાઉન્ડ પણ એડ કરી શકો છો જેથી તમારું પ્રેઝન્ટેશન વધારે આકર્ષક લાગે, બરાબર. આકર્ષણ, એટ્રેક્ટિવ બનાવવું એ મેઇન પોઈન્ટ છે આપણા પ્રેઝન્ટેશનનો. તેની અંદર તમે ધ્વનિનો ઉપયોગ કરી અને વધારે અટ્રેક્ટિવ બનાવી શકો છો, એટલે કે સાઉન્ડ એડ કરીને, બરાબર. પછી શું આવે છે, એનિમેશન, બરાબર. આગળ આપણે જેમ જેમ ચેપ્ટર જોઈશું એમ એમ તમને ખ્યાલ આવશે કે એનિમેશન શું છે, અલગ અલગ પ્રકારની ઇફેક્ટ આપવી, બરાબર. એનિમેશન એટલે અલગ અલગ પ્રકારની ઇફેક્ટ આપો તમે, એને આપણે કહીશું પ્રેઝન્ટેશનને વધારે આકર્ષક બનાવે છે, બરાબર, જેને આપણે કહી દઈશું એનિમેશન. અને જે આપણી ઇમ્પ્રેસની અંદર જે પણ આપણે ફાઇલ બનાવીએ છીએ, બરાબર, જે કંઈ પણ આપણે પ્રેઝન્ટેશન તૈયાર કરીએ છીએ એને કયા એક્સટેન્શનથી ઓળખવામાં આવે છે, તો ડોટ ઓ ડી પી, બરાબર. ડોટ ઓડીપી એ શું છે, પ્રેઝન્ટેશનનું એક્સટેન્શન છે, બરાબર. શું છે, એક્સટેન્શન. કોઈ દરેક પ્રોગ્રામને, જેવી રીતે રાઇટર છે, કેલ્સી છે, બરાબર, ડ્રોઈંગ છે, તો દરેક પ્રોગ્રામને, ડેટાબેઝ છે, તો દરેક પ્રોગ્રામને પોતાનું એક્સટેન્શન હોય છે જેનાથી એ ફાઇલ ઓળખાય છે કે આ ફાઇલ કયા પ્રોગ્રામની છે, બરાબર. તેવી રીતે જ્યારે પ્રેઝન્ટેશનની ફાઇલને આપણે ઓળખવી હોય, ઇમ્પ્રેસની ફાઇલ આપણે ઓળખવી હોય, તો એની પાછળ એનું એક્સટેન્શન શું છે, ડોટ ઓડીપી, બરાબર. તો એ એક્સટેન્શનથી આપણે ઓળખી શકીએ છીએ કે આ ફાઇલ શાની છે, ઇમ્પ્રેસની છે. તો આજના દિવસ માટે આટલું જ. હવે પછીના આજે આપણે જે જોયું છે ફક્ત શું છે, ઇન્ટ્રોડક્શન છે, બરાબર. આજે આપણે જે જોયું એ ફક્ત ઇન્ટ્રોડક્શન છે કે આપણે ઇમ્પ્રેસનું કઈ જગ્યાએ અને કેવી રીતે ઉપયોગ કરીએ છીએ, બરાબર. એની અંદર કઈ કઈ વસ્તુઓ લઈ શકીએ છીએ ઉપયોગમાં અને એને કેવી રીતે વધારે સારી રીતે આપણે આકર્ષક રીતે પ્રેઝન્ટ કરી શકીએ છીએ. તો આજે આપણે ફક્ત ઇન્ટ્રોડક્શન જોયું છે, એના વિશે વધુ માહિતી આપણે ડિટેલમાં હવે પછીના નેક્સ્ટ પીરિયડની અંદર જઈશું.
જેની અંદર ઇમ્પ્રેસની અંદર કઈ રીતે સ્લાઇડ બનાવવાની છે, કઈ રીતે એનિમેશન્સ આપવાનું છે, બરાબર એના સ્ટેપ શું છે એ હવે પછીના નેક્સ્ટ પીરિયડની અંદર આપણે જોઈશું, બરાબર. તો આજના દિવસ માટે ફક્ત ઇન્ટ્રોડક્શન, બરાબર. ઓકે સ્ટુડન્ટ, થેન્ક યુ. આ જેટલું પણ લખાયું છે એ ઇન્ટ્રોડક્શન તમે તમારી કમ્પ્યુટરની નોટ્સમાં લખી લેવાનું છે.